ગુજરાત વોસ્ક્યુલર સોસાયટી દ્વારા આજે અને કાલે 2 માર્ચ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ ટેપકોન 2024નું આયોજન ગિફ્ટ સિટી ગ્રાન્ડ મસ્યુરી ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે, જેમાં દેશભરમાં 200 કરતાં વધુ ડોક્ટર્સ ભાગ લે છે. ગુજરાત વાસ્ક્યુલર સોસાયટી દ્વારા વાસ્ક્યુલર અને એન્ડોવાસ્ક્યુલર સર્જરીનું એક આંતરરાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભારત ભારતીમાં 200થી વધુ વાસ્ક્યુલર સર્જન ભાગ લેશે. આ કોન્ફરન્સમાં તમામ પ્રકારના વાસ્ક્યુલર રોગોનો નિવારણ, નિદાન અને સારવારની વિવિધ પદ્ધતિઓ અને ટેકનિક વિશે ચર્ચાઓ થશે. સામાન્ય રીતે વાસ્ક્યુલર રોગો જેવા કે વેરિકોઝ વેઇન, પગમાં ગેંગ્રીન, કેરોટિડ રોગ જેના કારણે લકવો થાય છે, ડાયાબિટીસ દર્દીમાં પગની સમસ્યાઓ, એઆરટીક એન્ક્યુરિઝમ વગેરે આપણે સમાજમાં ખૂબ જ જોવામાં આવે છે. પરંતુ આ રોગો વિશે બહુ જ ઓછી જાગૃતિ અને માહિતી હોય છે, જે અંગે ડૉક્ટર વિજય ઠાકોર, ડૉક્ટર સુજલ શાહ, ડૉક્ટર મનીષ રાવલ, ડૉક્ટર કુનાલ ગોહિલ આ અંગે માહિતી આપી. આ કોન્ફરન્સનો હેતુ આવા રોગોને રોકવા, યોગ્ય રીતે સારવાર કરવી અને વોસ્ક્યુલર સાયન્સની વિવિધ પદ્ધતિઓ વિશે ચર્ચા કરવી. આ કોન્ફરન્સમાં બધા સર્જન તેમજ વાસ્તવિક ક્લિનિકલ કેસના અનુભવો રજૂ કરશે અને દર્દીઓ માટે શું શ્રેષ્ઠ સારવાર કરી શકાય તેની ચર્ચાઓ કરશે. વિજય ઠાકોર અને મારી સાથે અમદાવાદની વાસ્ક્યુલર સર્જન્સની ટીમ છે. અમે 2 દિવસ ખાતે 2 દિવસ માટે ગાંધીનગર ખાતે એક વાસ્ક્યુલર સર્જરીની કોન્ફરન્સનું આયોજન કરેલ છે. એનું નામ છે ટેપકોન, એટલે કે વાસ્ક્યુલર અને એન્ડોવાસ્ક્યુલર સર્જરી. આ રોગોની સારવાર દરમિયાન થતી ચેલેન્જીસ, એના ઇનોવેશન્સ, એના કોમ્પ્લિકેશન્સ અને એની ડેવલપમેન્ટ, એની રિસર્ચ વગેરેની સારવાર વિશે ચર્ચા કરવાના છીએ. અને આ મિટિંગમાં લગભગ દેશમાંથી 200 જેટલા વાસ્ક્યુલર સર્જન્સ આવશે. મિટિંગ દરમિયાન આ બધા રોગ, ટેકનોલોજી, ટેકનિક્સ વગેરેની ચર્ચા થશે અને એનો ફાયદો સર્જન્સ ઉપરાંત સમાજને પણ થશે. મોદી સાહેબનું જેમ કહેવું છે મેક ઇન ઇન્ડિયા, એ પ્રમાણે આ જે રોગોની સારવાર છે, આપ લોકોને ખબર છે કે હૃદયમાં હાર્ટ એટેક આવે તો એન્જિયોપ્લાસ્ટી થાય, એના માટે બલૂન અને સ્ટેન્ડ જોઈએ. એ જ પ્રમાણે એન્જિયોપ્લાસ્ટી હૃદય સિવાય પણ ઘણી જગ્યાએ થઈ શકે, પગમાં, ગળામાં, પેટમાં, કિડનીમાં વગેરે વગેરે. અને આ દરેક જગ્યાએ પણ બલૂન અને સ્ટેન્ટ અને વાયરની જરૂર પડે. અને આપણા દેશમાં પણ ઘણી એવી કંપની છે, જેમ કે મેરિલ, વાસ્ક્યુલર કોન્સેપ્ટ, આ બધી કંપની પણ બલૂન અને સ્ટેન્ટ બનાવે છે, જે આ દર્દીઓની સારવારમાં વપરાય છે, જે કિફાયતી હોવાના કારણે દર્દીઓને એની સારવારનો લાભ પણ મળી શકે છે.